આગળ વાત કરીશું. વલસાડ પાલિકામાં મહિલાઓનો હલ્લા બોલનો કાર્યક્રમ યોજાયો છે. વલસાડમાં પાલિકા વડે છેલ્લા 36 કલાકથી પાણી ન મળતા ધોબી તળાવ વિસ્તારની મહિલાઓએ પાલિકા પર હલ્લા બોલ કરીને દેખાવો કર્યા છે. કર્મચારીઓની હડતાલને પગલે પાલિકા છેલ્લા 36 કલાકથી શહેરમાં પાણી આપી શકી નથી. આ ઉપરાંત પાલિકા વડે પાણીની વૈકલ્પિક વ્યવસ્થા ના કરવામાં આવે ત્યાં સુધી મહિલાઓના પાલિકા પર દાદરા પર ધરણા યોજાયા છે. આ કાર્યક્રમમાં પાલિકાના અપક્ષ સભ્યો પણ મહિલાઓ સાથે જોડાયા હતા. જય પટેલ આ વિષય પર વાતચીત કરવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી જય, વલસાડ પાલિકામાં જે પ્રકારે મહિલાઓએ હલ્લા બોલ કર્યો છે અત્યારે શું પરિસ્થિતિ, શું વિગતો? જી ચોક્કસ વિનુપુર, જે પ્રકારની છેલ્લા 36 કલાકથી વલસાડ શહેરની જો વાત કરીએ તો વલસાડ શહેર વિસ્તાર એટલે કે નગરપાલિકા વિસ્તારમાં જેટલા પણ નગરપાલિકાના જે કામદારો હતા, આશરે 400થી વધુ કામદારો, જે વર્ષ 3 અને 4ના જે કામદારો હતા, એ ગતરોજથી હડતાલ ઉપર પોતાની પડતર માંગોને લઈને અને પોતાને કાયમી કરવાની માંગોને લઈને હડતાલ ઉપર બેઠા છે. જેના કારણે છેલ્લા 36 કલાકથી વલસાડ શહેરને પીવાનું પાણી જે પાલિકા દ્વારા પહોંચતું હતું એ પાણી પહોંચ્યું નથી. જેના કારણે ધોબી તળાવ વિસ્તાર જે મહિલાઓ છે આજરોજ નગરપાલિકા ખાતે ધસી આવી હતી. મહિલાઓ આશરે 100થી 150 જેટલી મહિલાઓ એક સાથે પાલિકા ઉપર હલ્લા બોલ કર્યો હતો અને તેમની સાથે મહિલા અપક્ષ સભ્યોની સાથે બાકી અપક્ષ સભ્યો જે હતા તેઓ પણ જોડાયા હતા. તેઓની માંગ એક જ હતી કે વહેલી તકે પાણી શરૂ થાય અને પાણી શરૂ ન થાય ત્યાં સુધી તેઓ હાલ પાલિકાના દાદર ઉપર એટલે કે પાલિકાના મુખ્ય દ્વાર ઉપર જે દાદર હોય છે, જે સીડી હોય છે, એના ઉપર હાલ બેસીને ધરણા ઉપર તેઓ બેસી ગયા છે. તો અપક્ષ સભ્યોએ પણ હાલ મહિલાઓની સાથે તેઓ પણ જોડાયા છે અને તેઓની માંગ બસ એક જ છે કે પાલિકા દ્વારા બાકીના કામો, સફાઈ કામો થાય ન થાય, પરંતુ જે જરૂરિયાત ની વસ્તુ જે પાણી છે એ પાણી વહેલી તકે પહોંચતું થાય. જીનું આભાર જય સમગ્ર માહિતી બદલ.